હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં સ્વાગત છે તમારું બધાનો એક આપણે નવા બ્લોગની અંદર. કેમ કે આ બ્લોગ આપણે માત્ર 10-15 દિવસ પછી બ્લોગ બનાવો છો. આજનો બ્લોગ મસ્ત રહેશે, કેમ કે આજના બ્લોગમાં તમે જોઈ શકો પાછળ કે આપણે આયા તો રોડ બાજુ, કેમ કે આયા તો દુકાન બાજુ. મને લાગે કે ખૂબ અને તરફ ખાવા તો નહીં, તો હું આ દુકાન બાજુ પડે ખાવા માટે. તો બાકી આપણે વિડીયોમાં ફૂલ બનાવજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે આપણે ઘરે જઈશું, એનો પણ બ્લોગ અલગથી બનાવીશું. બાકી તમે મિત્રો જુઓ કે હાઈવે પરથી નજારો કેટલો મસ્ત લાગે છે, કેમ કે લોકેશન એ પ્રકારનું આવે ને મસ્ત મજાની, કે બ્લોગ બનાવવાની વાત મજા. બાકી સાઈડ ટુ તમે જોઈ શકો, વરસાદના ગાળે પડ્યો એટલે દિલ સમ થઈ ગયું છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે જોપાની આજુબાજુમાં, જેમ કે પાછળ તમે જોઈ લો. અને બ્લોગ નથી મેં તમને બધું બતાવ્યું છે, પરંતુ આપણે કપાસ લાવ્યો એમ મેં તમને બતાવ્યું નથી. તો આજે આપણે તમને ત્યાં બતાવ્યું. ગાવડ અંદર આવી જશે. બાકી આ છે મિત્રો આપણો કપાસ, જુઓ કેટલો મસ્ત મજાનો છે. જોયું તો ક્યારે મસ્ત મજાના છે, તમે જોયું એક એક છોડે 15-20-20-30-50-50 છે, જોઈ શકો એકદમ. બાકી આ બ્લોગ તમને કેવો લાગ્યો? બધા કરતા બ્લોગ અલગ હશે, કેમ કે આ બ્લોગની અંદર આપણે એક વાર તમને કપાસ મેં બતાવ્યો નહોતો અને પહેલી વાર હું તમને કપાસ બતાવું છું. બાકી તો કપાસની અંદર અરંડા પણ ઊભા છે અને સોળા ફળી છે, ગવાર છે, બધું અંદર વાયેલું છે. એ તમે વિડીયોમાં આગળ પણ તમને હું બતાવી દઉં, કેમ કે આપણે આગળ ત્યાંથી ખેતીવાડી કરી હતી, જેમાં સોળા ફળી, ગવાર ને એવું હતું અને મરચા પણ વાયા હતા, એ પણ આજે આપણે બતાવીશું કેવો થયા છે. અને લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કેમ કે આપણે ઘણા દિવસ પછી બ્લોગ બનાવીશું એના માટે. તો આજે આપણે ખેતર સંહારા જઈશું, બાકી જોબ પછી તો આપણે કાયમ જઈશું. જો મેં કીધું કે આમાં આપણે થોડાક અરંડા વાયા હતા અલગથી, એ થોડાક નાના છે ને પીલ મક પણ અરંડા છે. બાકી જો તમે આપણે જાર વાય છે અલગથી થોડીક ને રચકા બાદરી છે થોડીક, અત્યારે વાટવાનું ચાલુ છે ઢોરા માટે. તો એ પણ હું તમને બતાવી દઉં, પરંતુ આપણે વિડીયોને લાઈક કરી નાખું તમે મિત્રો. 10-15 દિવસ પછી બ્લોગ બનાવું તો હું મોઢામાં હોપારી છે, કેમ કે મસાલો તો આપણે ખાતા નહીં, તો બીજી હોપારી ખાઈએ શું ટાઈમ પાસ થઈ જાય બીજું કંઈ. જુઓ કાકડીને વહેલો પણ છે અંદર, એ કાકડીને તો આવી તો નહીં પરંતુ વહેલા છે, ને આમાં કાકડીને વહેલો છે એ પણ હું તમને બતાવી દઉં. તો આપણે સૌ પ્રથમ તો કાકડીનો વહેલો જોવા જઈશું, અને કાકડી પણ અંદર આવેલી છે એ પણ હું તમને બતાવી દઉં, અને અમે રોજ ખાઈએ છે એ પણ બતાવી દઉં. તો જો મિત્રો આ છે કોઠી બનાવેલો, એમાં કોઠિંબા તમે જોઈ શકો કે મસ્ત મજાને. અને કોણ કોણે 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 કોઠિંબા કાઢેલા છે મિત્રો કોમેન્ટ કરજો. જો મને તો કોઠિંબા બહુ જ ભાવે છે, તો એના માટે હું કોઠિંબા લઈ જઉં. પહેલાં સૌ પ્રથમ પાકા જોવા કોઠિંબા ગયેલો છે. આ જો મિત્રો મતીરું જોયું મિત્રો. મિત્રો મતીરું કોને ભાવે છે કોમેન્ટ કરજો તમે, અને વિડીયોને લાઈક કરવું ન ભૂલતા. જો મિત્રો બધા કોઠિંબા છે ને આમાં કશે કાગળ નવેલા. આ છે મિત્રો કાળીંગું, જુઓ કાળીંગું પણ આપણે વેલા છે. કાળીંગું આ તૂટી ગયું છે, કાળીંગું આમાં તીરું પડ્યું. જુઓ કે મતીરું પણ કેટલું મસ્ત મજાનું છે. એ સામે આપણે કરશે તો ચલો એમાં કરીએ આપણે. જો મિત્રો આ છે આપણો ગવાર, કેમ કે આજે ગવારે આપણે થોડો કણી નાખ્યો છે એટલે ગવાર ઓછો દેખાશે. બાકી તમે જુઓ ગવાર કેટલો મસ્ત મજાનો, જુઓ સરસ છે ને મિત્રો. જુઓ ગવાર કેટલો મસ્ત મજાનો, સોળા ફળી છે. મરચા આપણે વાયા હતા પણ મરચા બળી ગયા છે અને સોળા ફળ વધી જુઓ તમે.
આજ માટે આટલો જ વિડીયો, બાકી વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.